मोहम्मद पैगंबर विरुद्ध विवादास्पद टिप्पणी करना अने भाजपना प्रवक्ता पदे थी सस्पेंड करायेला नुपुर शर्माए सुप्रीम कोर्ट ना द्वार खखड़ाव्या हता। विविध राज्यों में तेमना पर जे केस करवामां आव्या छे ते तमाम केस ने तेमने दिल्ली ट्रांसफर करवा माटे मांग करी हती, परंतु सुप्रीम कोर्टे आजे तेमनी आ मांग ने फगावी दीधी छे। साथे ज सुप्रीम कोर्टे आकरा शब्दों में नुपुर शर्मा ने चाटकणी काढ़ी छे। टीवी पर आवी अने नुपुर शर्माए समग्र देश अने जनता की माफी मांगी जोईए तेवुं कोर्टनुं आकलन छे। साथे ज उदयपुरमां जे दुर्भाग्यपूर्ण घटना बनी छे तेना पाछळ पण नुपुर शर्माने विवादास्पद टिप्पणी जवाबदार छे तेवुं कोर्टनुं आकलन छे। शुं कह्युं छे कोर्टे नुपुर शर्माने, जाणो आ रिपोर्टमां। नमस्कार, हुं सेजल सोनछत्रा, आप जोई रह्या छो गुजरात तक। नुपुर शर्माए मोहम्मद पैगंबर विषे करेली टिप्पणी ने लईने देशना घणा भागोमां विरोध प्रदर्शनो थया हता। लोकोनी धार्मिक भावनाने ठेस पहोंचे तेवी टिप्पणीने कारणे भाजपमांथी तेने सस्पेंड तो करवामां आव्या, छतां पण देशना विविध राज्यमां विरोध जे छे यथावत जोवा मळ्यो हतो। साथे ज महाराष्ट्र सहित अनेक राज्योमां तेनी सामे केस पण नोंधायेला छे। તે જ સમયે નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી, જેને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટે તેને હાઈકોર્ટમાં જવા સૂચન કર્યું છે તો ફટકાર લગાવતા કહ્યું છે કે નુપુર શર્માએ ટીવી પર સમગ્ર દેશની માફી માંગવી જોઈએ, આખો દેશ તેમના નિવેદનના કારણે ભડકે બળ્યો, ઉદયપુરમાં જે કંઈ પણ થયું તેના માટે પણ નુપુર શર્માને જ કોર્ટે જવાબદાર ગણાવ્યા છે। નુપુર શર્માના નિવેદન વિશે કોર્ટે કહ્યું છે કે તેમના નિવેદનથી તેમના અભિમાની ચરિત્રનો ખ્યાલ આવે છે, તેનાથી શું ફેર પડે છે કે તેઓ કોઈ એક પાર્ટીના પ્રવક્તા છે। તેમને એવું લાગે છે કે તેમની પાસે સત્તાની તાકાત છે અને તેઓ કાયદા વિરુદ્ધ કંઈ પણ બોલી શકે છે। વિવાદિત ડિબેટ દર્શાવતી ટીવી ચેનલ અને દિલ્હી પોલીસની પણ ચાટકણી કાઢતા કોર્ટે સવાલ કર્યો કે દિલ્હી પોલીસે શું કર્યું। કોર્ટે કહ્યું કે અમને બોલવા માટે મજબૂર ન કરો, ટીવી ડિબેટ કયા વિષયની હતી, તેમણે આવો મુદ્દો કેમ પસંદ કર્યો જેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તેનાથી માત્ર એક એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો હતો। કોર્ટે નુપુર શર્માની આકરા શબ્દોમાં ટીકા કરી, તે આ ગ્રાફિક્સના માધ્યમથી જાણો। તમારી ભાષાએ સમગ્ર દેશમાં આગ લગાવી દીધી, તમારે ટીવી પરથી સમગ્ર દેશની માફી માંગવી જોઈએ। જ્યારે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તો ટીવી ચેનલે અને તમારે પણ આ મુદ્દે ચર્ચા કરવાની શું જરૂર હતી? પાર્ટી પ્રવક્તા હોય તો શું થયું, તમને સત્તાનું અભિમાન થઈ ગયું? દિલ્હી પોલીસ જણાવે કે નુપુર પર આટલા બધા કેસ દાખલ થયા, તમે શું કર્યું? નુપુરની ફરિયાદથી પોલીસે એક શખ્સની ધરપકડ કરી લીધી અને નુપુરને તો હાથ પણ નથી અડાડ્યો। નુપુર શર્માને જીવનું જોખમ છે કે પછી તે પોતે દેશ માટે એક જોખમ છે? નુપુર શર્માએ માફી માંગવામાં ખૂબ મોડું કર્યું અને એ પણ શરત સાથે કે કોઈની લાગણી દુભાઈ હોય તો। ઉદયપુરમાં જે પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની તેના માટે નુપુરની વિવાદાસ્પદ ટિપ્પણી જવાબદાર છે। નુપુરના વકીલે કહ્યું તે તપાસમાં સહયોગ આપી રહી છે, ભાગી તો નથી ગઈ ને? તો કોર્ટે જવાબમાં કહ્યું, જરૂર તમારા માટે ત્યાં લાલ જાજમ બિછાવી રાખી હશે। નુપુર શર્માના તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાનો કોર્ટે ઇનકાર કર્યો। નુપુર શર્માએ પોતાની અરજી કોર્ટની ફિટકાર બાદ પરત ખેંચી। તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો, સાથે જ તમામ પોલિટિકલ ખબરો જાણવા માટે જોતા રહો ગુજરાત તક।